नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनो स्वागत छे। आजे वेली सवारथी मेघराजाए बोडेली ने पोताना बरडामां लीधो छे। मेघराजाए बोडेली ने गमरोड्यो छे, ज्यां जुओ त्यां बोडेली में जळबंबाकारनी स्थिति छे, पाणी ज पाणी छे, अनेक नीचाणवाळा विस्तारों में पाणी भराया छे। साथे बोडेली अने वडोदरा ने जोड़तो तेमज बोडेली अने हालोल ने जोड़ता हाईवे पर पण हवे पाणी जोवा मळी रह्या छे। साथे बोडेली हालोल रोड पर आवेल मेलडी माताना मंदिर में पण पाणी भराया छे। आप जोई शको छो दृश्य में हाईवे रोड पर पाणी भराया छे। लोको डिवाइडर तोड़ी अने पाणीनो निकाल करी रह्या छे। त्यारे बोडेलीना मोटा भागना विस्तारों आजे जळबंबाकारनी स्थितिमां मुकाया छे। असंख्य हजारों कही शकाय घरों में पाणी घुसिया छे अने तेने लईने लोकोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। जो कि हाल वरसादे विराम लीधो छे। सवारथी बपोरना बे वाग्या सुधीमां लगभग 5.5 इंच करता वधु वरसाद बोडेलीमां खाबक्यो छे अने तेने लईने बोडेलीमां जळબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે બોડેલી જે 4 પંચાયતોના સમન્વયથી બનેલું છે અને પંચાયતોની બેદરકારીનો ભોગ આજે બોડેલીના લોકો બન્યા છે। બોડેલીના અંદરથી પસાર થતી જે કોતરો છે તેના ઉપર દબાણ થયા છે અને તેને લઈને આજે કોતરોમાં વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી અને તે આ વરસાદી પાણી સોસાયટીમાં અને લોકોના ઘરોમાં ઘૂસ્યા છે અને તેને લઈને આજે લોકોને ભારે હાલાકીનો ભોગ બનવો પડી રહ્યો છે। ત્યારે આવનાર દિવસોમાં પંચાયતો દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જો નહીં કરવામાં આવે તો વારંવાર જ્યારે પણ વરસાદ થશે ત્યારે આ જ સ્થિતિનું સર્જન થાય તો નવાઈ નહીં। જો કે હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઘરોમાં ભરાયેલા પાણીને લઈને લોકોને ભારે નુકસાન થયું છે, સાથે ભારે હાલાકી પણ વેઠવી પડી રહી છે। હવે રોગચાળો બોડેલીને પોતાના ભરડામાં લે તેવી શક્યતાને નકારી ન શકાય। હાલોલ રોડ મોકલું મેં ના ના જશે લઈ લે બગા બધા માતાના મંદિરની અંદર બધું પાણી ઘૂસી ગયું માતાજીના મંદિરની અંદર। જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને હા બેલ આઇકોન જરૂર દબાવજો।